ध्येयं सदा परिभव घ्नमभीष्टदोहं तीर्थास्पदं शिव विरञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाधिपोतं वन्दे महापुरुषते चरणारविन्द वन्दे महापुरुषते चरणारविन्द ॐ श्रीहरि कृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री स्वामिनारायणाय नमो नमः सजानंद स्वामी महाराज नि जय जय स्वामी नारायण स्वामी नारायण हरे सेवा स्वभावी अम्बरीश राजा એની વાર્તા સાંભળવાની છે. સેવા કરીને અંબરીશ રાજા સંસાર સાગરને તરી ગયા, જીતેન્દ્રિય અને પ્રાતસ્મરણીય બની ગયા. હવારે ઉઠીને અંબરીશ રાજા એવું નામ લઈ તો આપણું પણ સારું થાય. લ્યો પ્રાતસ્મરણીય. પોતે સાત દ્વીપવાળી પૃથ્વીના રાજા હતા, બહુ જબરા રાજા હતા. એમ ચક્રવર્તી રાજા કહેવાય ને, ચક્રવર્તી. 900 રાણીઓ હતી. કેટલી? 900 રાણીઓ, હજારો દાસ દાસીઓ હતા. પણ ભગવાનની સેવા પોતે પોતાને હાથે કરતા એવા અંબરીશ રાજા હતા. સવારમાં દરરોજ સુપાત્ર બ્રાહ્મણોને ગાયો, વસ્ત્ર, સોનું, અન્નદાન પોતે જાતે કરતા. સાધુ બ્રાહ્મણોને જમાડતા, ઠાકોરજી માટે ફૂલ બગીચામાં પોતે તોડવા જાય. હજારો દાસ દાસીઓ હોવા છતાં પણ પોતાને હાથે ફૂલ પરોવે, હાર બનાવે, ભગવાનને પહેરાવે, ભગવાનને ફૂલના શણગાર બનાવતા, ભગવાન માટે ચંદન જાતે ઘસતા. એ કેવા રાજા? તમે વિચાર કરો, ભગવાનની સેવા ચંદન જાતે ઘસવાનું. મંદિરમાં હાવેણી પોતે કાઢે, પોતા કરે મંદિરમાં. અંબરીશ રાજા તેથી તો ભાઈ લીંપવાનો રિવાજ હતો ને, હવે તો લીંપણ બધું ગયું. છાણ ને માટી મિક્સ કરીને ભગવાનનું મંદિર પોતાને હાથે લીપે, આવા રાજા અંબરીશ. એ બધું પતિયાના કામ બધું. પછી પગમાં ઘૂઘરા બાંધી, હાથમાં કડતાલ અથવા તો વીણા લઈ અને ભગવાનની આગળ નાચે અને કીર્તન ગાય. લ્યો નાચે, ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની જતા. એક દિવસ રાજાને વિચાર થયો. દિવસના 8 પ્રહર કહેવાય. 7 પ્રહર તો હું ઠાકોરજીની સેવામાં વ્યતીત કરું છું, પણ 1 પ્રહર ઊંઘી જાઉં છું 3 કલાક. વિચાર થયો કે અનંત કાળથી ઊંઘ કરી છે આ જીવાત્મા. એવો અનંત કાળથી કૂતરા ગધેડાના અવતાર આવ્યા છે, ખપેલ હુઈ લ્યા છે ને, રાતનો હુઈ રહી તો દિવસનો હુઈ જાય, એને કોઈ ના ન પાડે, કોઈ જગાડે નહીં. પશુ પક્ષીના જન્મમાં પક્ષીઓ ઝાડમાંથી હોઈ જાય આરામથી, જેટલી વાર હું એટલી વાર. તો અનંત કાળથી ઊંઘ કરતો આવે છે જીવાત્મા, અનંત જાતના ભોગ ભોગવતો આવે છે. મારે ભોગ નથી ભોગવવા, હવે મારે હોવું નથી. ગયો
યોગી અને ઉદ્યોગી આ બે જણાની નિંદ્રા છે ને એ શત્રુ છે. સમજાય તમને? યોગી અને ઉદ્યોગી. યોગી એટલે જેને ભગવાનને ભેટવું છે, યોગ સાધવો છે, કોઈ પણ સિદ્ધિ મેળવી છે એને યોગી કહેવાય. અને ઉદ્યોગી ધંધાવાળો હોઈ ન જાય, રાત દાડો મહેનત કરે હો, સિસલ ને મસ્કત ને છોકરા કમાવા જાય, આખો દી ધંધો કરે અને પછી એક્સ્ટ્રા ટાઈમ મળે ધંધો કરવાનો, ડબલ પગાર મળે, રાતના બે બે ત્રણ ત્રણ કલાક કામ કરે. લ્યો, નિદ્રા એને શત્રુ છે. યોગી અને ઉદ્યોગી બંને જણાને એટલે બહુ હુઈ રહેવાય નહીં, સાવધાન રહેવાય. ભગવાનની સેવામાં નિર્ગમન કરવો જોઈએ કે લ્યો, આવો વિચાર થયો. જેને કલ્યાણનો ખપ હોય અને ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાલ વ્યતીત કરવો નહીં. ભક્તિ કરવી. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન લખ્યું છે, વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના, કૃષ્ણે ભક્તિસ્ત સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યદઃ. ભગવાનની ભક્તિ વિના વ્યતીત કાલ વ્યર્થ કાલ નિગમો નહીં. ભગવાનની ભક્તિ અને સત્સંગ આ બે વસ્તુ એના મહાન વિદ્વાન હોય પણ અધોગતિને પામે છે. એ તો આપણે કથા સાંભળી ગયા છીએ. ગમે એવો વિદ્વાન હોય પણ સત્સંગ નથી અને ભગવાન પ્રત્યે જો ભક્તિ નથી તો એની ભણતર છે, એની વિદવત્તા છે, ગુણો છે એની પાસે, કામ નથી આવતું એને કાંઈ. ધોળકાનો કોણ હતો મહાવિદ્વાન, છોકરો તેલ પડી ગયો, એની ઘરવાળી મરી, પોતે ભેગો મર્યો. લ્યો, વિદવતા કાંઈ કામ ના આવી. અને બ્રહ્મ રાક્ષસ થયો, ગોપાળાનંદ સ્વામી પછી ઉદ્ધાર કર્યો વર્ષો પછી એનો. એકવાર અમરીશ રાજા એકાદશીનું વ્રત કરેલું, મજાની વાત છે. હવે બારસને દિવસે એને પારણા કરવાના હોય. ઘણીવાર બારસ છે ને એ પૂરી થઈ જતી હોય, એકાદશીના બપોરે બેસી જાય, બારસના હવારમાં પૂરી થઈ જતી હોય, તો બારસ હોય ત્યાં સુધી પારણા કરી લેવા જોઈ. બારસ વ્યતીત થઈ ગઈ અને તેરસ જો બેસી ગઈ તો એને પુણ્ય મળે. બાર મહિનાની એકાદશીઓનું વ્રત હતું એનું. જ્યાં અમરીશ રાજા બારસને દિવસે પારણા કરવાની તૈયારી કરે છે ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા, 5000 શિષ્યો સહિત 5000 જણા ભેગા. દુર્વાસા મહર્ષિ આવ્યા. અમરીશ રાજા કે પધારો પધારો ઋષિ મહારાજ, જમી લ્યો, ભોજન કરી લ્યો, બહુ સરસ, હું ભાગ્યશાળી કે મારા પારણા સમયે સંત પધાર્યા, સંતને જમાડીને પછી હું પારણા કરું. પણ દુર્વાસાને થોડો ગર્વ હતો, સમજા, કારણ કે બધાની શિક્ષા કરે. ભલભલેરાને એમ દબી નાખ્યો દુર્વાસા, સાપ દઈ દે ને હેરાન કરે. એને એમ કે હવે અમરીશ રાજાને પોતાના મનમાં ગર્વ હશે તો હવે એને કંઈક પરીક્ષા કરું અમરીશ રાજાની. દુર્વાસા ઋષિ કે રાજન, જમશું ખરા પણ અમારે ગંગામાં સ્નાન કરવા જવું છે, સ્નાન કરીને આવું પછી જમશું. દુર્વાસા અમરીશ રાજા કે ઋષિ મહારાજ, પણ જલ્દી પધારજો, બહુ ટાઈમ નથી, હવે બારસના સમયમાં મારે પારણા કરવાના છે. જો બારસ વ્યતીત થઈ જાય એકાદશીનું ફળ નિષ્ફળ જાય. રસોઈ તૈયાર છે. દુર્વાસા ઋષિ જાણી કરીને સ્નાનમાં ગંગા નદીમાં સ્નાન કરવાનો ટાઈમ લગાડ્યો. હવે પૂજન કરે ને શિષ્યો સાથે નાહે ને પાણી ઉડાડે ને કીધું તો રાજા જલ્દી આવજો, કાંઈ નહીં મોડું કર્યું, અહીંયા ટાઈમ વ્યતીત થાય છે, બારસ પૂરી થવાની તૈયારી. અમરીશ રાજા મૂઝાણા, પુરોહિતને પૂછ્યું, ભૂદેવોને,
તમે કઈક ઉપાય બતાવો. પારણા કર્યા કહેવાય અને ન કર્યા પણ કહેવાય એવો કોઈક રસ્તો બતાવો, નહીં તો મારું ફળ જ આવશે અને ઋષિને જમાડી આવીને જમવું તો અપરાધ કર્યો કહેવાય. ત્યારે બ્રાહ્મણો એક રસ્તો બતાવે, એમ કરો ભગવાનના ચરણનું જળ ચરણોદક કહેવાય, અથવા તો તુલસીનું પત્ર જમીને પાણી પી લેવાય, એને પારણા કર્યા કહેવાય અને જમ્યા ન કહેવાય. બ્રાહ્મણોના કહેવાથી અંબરીશ રાજા ભગવાનના ભગવાનને સ્નાન કરાવેલું કેસર જળ આવે ખબર ને, પ્રસાદીનું પાણી ચરણો દક ઈ માત્ર પી અને પારણાનો સંકલ્પ કરી લીધો, અને જ્યાં પાણીથી પારણા કર્યા ત્યાં તો દુર્વાસા ઋષિ આવી ગયા અને એને ખબર પડી કે મને જમાડ્યા વિના એને પારણા કરી લીધા. ખાલી પાણી જ પીધું હતું, પ્રસાદીનું જળ. અને દુર્વાસા ઋષિ આવ્યા અને ગરમા ગરમ લોઢું કાંઈ નહીં લાલચોળો એવા તપી ગયા, સમજ્યા ને, અને તિરસ્કાર કર્યો. હે રાજન, તું જાણે કે હું અમરીશ, કોઈ દિવસ મરીશ નહીં, હમણાં જ તું મરીશ કહ્યો. અમને આમંત્રણ આપી અને તે પારણા કરી લીધા, અમારો અપરાધ કરેલો છે, અમે અમને મૂકીને પારણા કર્યા છે. હું જાણું છું તને ભગતપણાનું અભિમાન છે કે મારે જેવો કોઈ ભગત નહીં, પણ જાણતો નથી કે મારો જેવો બેઠો છે તને સજા કરનારો. તને એમ હશે કે મને કોઈ કેનાર નથી, તારા જેવા ભગતડાના અભિમાન ઉતારનારો હું છું દુર્વાસા, જીવતો જાગતો બેઠો છું. હા, દુર્વાસાના આવા ક્રૂર વચનોથી રાજા તો ડરી ગયા, શું થશે એમ ધ્રુજી ગયા બિચારા. સાધુનો અપરાધ થાય તો ડર લાગે ને, આંખો બંધ કરી ભગવાનને યાદ કરવા માંડ્યા, બે હાથ જોડ્યા, વિનય કરીને કહેવા લાગ્યા, કૃપાનાથ આમાં મારી કાંઈ ભૂલ નથી, તેરસ બેસી જતી હતી, બ્રાહ્મણોના કહેવા પ્રમાણે માત્ર પાણી જ પીધું છે, મેં કાંઈ જમ ભોજન નથી કર્યું, કાંઈ મારું વ્રત નિષ્ફળ જતું હતું, એટલા માટે માત્ર ચરણોદક જળ પીધું છે, માટે ઋષિ મહારાજ માફ કરો, આપ ભોજન કરી લ્યો પછી હું જમીશ કહેવા. અને આપ તો આવડા સમર્થ છો, સંત છો, અને વિના કારણે આટલો બધો ક્રોધ કરવો એ આપણે સાધુને યોગ્ય નથી, કે માટે વિનવું છું ક્ષમા કરો, શાંત થાઓ. ત્યાં તો દુર્વાસા વધારે ક્રોધામાન થઈ ગયા, અરે ભગતડા તું રંક મને શું ઉપદેશ કરેલો, કે લે મને ઉપદેશ કરનારો તું વરી કોણ, કે તું મારો નિયામક છે, તું મારો ધણી છે. આમ કેતા જટા છોડ્યો, માથામાંથી આવડી જટા દુર્વાસાની છોડી, માંથી ભયંકર એક કૃત્ય ઉત્પન્ન થઈ રાક્ષસની, ને એવી આમ ભયંકર જાણે આખી દુનિયાને ખાઈ જશે, હો દુનિયાને બાળી નાખશે જાણે, અને અંબરીશ રાજાને ખાઈ જવા, ખાવું ખાવું કરતા આવી એમ ભયંકર કૃત્ય. અંબરીશ રાજા તો ઊભા છે, ભગવાનની ઈચ્છા, હે ખાઈ જાય તો ખાઈ જાય, મરવું જ છે ને એકાદી, શું ડરવાનું, ભગવાનના ભગતને લ્યો, ભગવાનના ભગતને મરવાની બીક ન લાગે, જરાય ડર ન લાગે, એક દી મરવું જ છે, જે દી તેદી મરવાનું તો છે જ, અત્યારે જ મરી જાય કાંઈ વાંધો નહીં, એ તો નિડરપણે ઊભા છે. પણ આવા જે ભગત, હે એવા ભગતના ભગવાન છે રક્ષણ કરનારાઓ, આ ભગતના નાથ કહેવાય, દીનનો નાથ કહેવાય. ઓલી જે આવે છે ને ત્યાં ભગવાને અંબરીશ રાજાના રક્ષણને માટે જેમાં 60,000 સૂર્યનો તાપ છે એવું સુદર્શન ચક્ર આવી ગયું કૃત્યાની હામે. રાક્ષસની ધખાવી જ નાખી એક સેકન્ડમાં, એ સુદર્શન ચક્ર ખાક થઈ ગઈ. અને પછી સુદર્શન ચક્ર અંબરીશ શું દુર્વાસાની વહે, અને દુર્વાસા ભાગ્યા તો માર્યા, કે લો ભાગો ભાગો, દુર્વાસા આગળ વાય સુદર્શન ચક્ર અને 60,000 સૂર્યોને એની અંદર તાપ, અને દુર્વાસા ભાગ્યા. દુર્વાસા ભારે પડી ગયો ભાઈ, ભગતનો અપરાધ કરતા દુર્વાસાને બહુ ભારે પડી ગયો.